અત્ર બંધમાં નિકોબાર ટાપુ પર સલાયાના સક્સેસ શિપિંગ કંપનીમાં ચેકની ઉઠાવંતરી કરી. આ ચેક મારફતે રૂપિયા 8,85,000 ની રકમ ઉપાડવા અંગે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. તો સાયલાના સુલેમાન અબ્બાસી ઉંદરી નામનો શખ્સ કે જે અંદમાન નિકોબાર ટાપુમાં રોયલ એન્જિનિયરિંગ શિપિંગ કંપનીમાં મજૂરી માટે ગયો હતો, ત્યાં સુલેમાને એક ચેકની ચોરી કરી અને બાદમાં આ શખ્સે ચેક મારફતે ખોટું ખાતું ખોલી 8.85 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. તેથી અંદમાન નિકોબારમાં ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદના આધારે અંદમાન નિકોબાર અને ગુજરાતની પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો છે અને 14 દિવસના ટ્રાન્ઝેક્શન વોરંટથી રિમાન્ડ મેળવ્યા છે. અંદમાન તથા નિકોબાર પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે પદ પર તૈનાત હું. અમારે થાને મેં 3 સાલ પહેલે એક કેસ નંબર 885/2015 અંડર સેક્શન 419, 420, 403 દર્જ હુઆ, જિસકે અંદર જો એક્યુઝ થા મેન વો સલાયા કા રહેને વાલા થા. વો કુછ લોગોં કે સાથ વહાં કામ કરને કે લિયે ગયા થા એક શિપિંગ કંપની મેં. વહાં જા કર કે ઇસને એક ચેક નિકાલા. ચેક નિકાલ કે યહાં ખંભલિયા કે અંદર ફેક અકાઉન્ટ સેમ કંપની કે ફર્મ કે નામ સે બનાયા ઓર ચેક એન્ડ કેશ કર લે. ટોટલ અમાઉન્ટ થા 8,85,000 કે લગભગ થા. ઓર ભી કાફી કેસીસ મેં ઇન્વોલ્વમેન્ટ હોને કી સંભાવના હૈ. હમ કોશિશ કર રહે, પૂછતાછ ચલ રહી હૈ. ફર્ધર હમ લોગોને અભી કોર્ટ સે પરમિશન લેકે ટ્રાન્ઝિટ રિમાન્ડ લે લિયા હૈ. યહાં કી લોકલ પોલીસ, ગુજરાત પોલીસને હમે બહોત સહયોગ કિયા, જિસકે અંદર ઇન્સ્પેક્ટર પીડી સોલંકી સર, પીસી મુકેશ સર, એચસી રાજેન્દ્ર સિંહ ઓર પીસી બયા, ઇન્હોને હમે ભરપૂર સહયોગ દિયા. હમ લોગ 5-6 દિન સે યહાં પે બેઠ કે ઇન પે નિગરાની રખ રહે થે. 24 ઘંટે હમને પેનલ લગાયા હુઆ થા. મોકા મિલતે હી કલ હમ લોગોને ઇનકો અરેસ્ટ કર દિયા. ये हमारा एसपी साहब रोहन आनंद साहब तथा एएसपी साहब प्रशांत सुबे साहब ने सूचना थी अंदमान निकोबार निकोबार टापू थी त्यांना पोलीस आवेल होय अने त्या 2015 नी साल में रॉयल एंजीनियरिंग कॉर्पोरेशन कंपनी मथी एक किस्म जे सलायानो होय सुलेमान अब्बास बंदरी जेने त्याथी चेक चोरी करी अने ते चेक में बीजो अहींया ફ્રોડ એકાઉન્ટ ખોલી અને રૂપિયા 8,85,000ની ઉચાપત કરેલ હોય અને જેથી તેની તપાસમાં અહીંયા આવેલી, જેથી એસપી સાહેબની સૂચના મુજબ અમે આ અંદમાન નિકોબાર પોલીસની સાથે રહી અને આ આરોપી બાબતે વોચ રાખી અને દિનબેની ફૂલ મહેનત કરી અને આ આરોપીને ઝડપી લઈ તેઓને સોંપેલ છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.